भरूच जंबूसर बायपास नजीक पटेल वेलफेर होस्पिटल में भयंकर आग लागता अफरातफरी माहौल सर्जायो हतो। होस्पिटल आईसीयू वोर्ड में रात्र 12:45 वाग्या अरसा में अचानक आग लागी हती। 70 बेड की कोविड होस्पिटल में आग लागता अनेक दर्दियों आग की चपेट में आ गया था। भरूच पटेल वेलफेर होस्पिटल में आग ने पगले 40 થી વધુ એમ્બ્યુલન્સ, જિલ્લા પોલીસ કાફલો, ફાયર ની 12 થી વધુ ગાડીઓ, વીજ કંપનીઓના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને રેસ્ક્યુ કરી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી। આગને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હોસ્પિટલમાં લાગેલી આગને પગલે દર્દીઓને ભરૂચ સિવિલ સેવા સંઘ, જંબુસર સહિત ભરૂચની અન્ય ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક રહીશો અને આગેવાનો તથા દર્દીઓના સંબંધીઓ ખડે પગે તંત્ર સાથે બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા હતા। હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે। ભયંકર આગને પગલે મૃત્યુઆંક વધવાની શક્યતા જણાઈ રહી છે। પોણા એકને 12:45 પોણા એકની આસપાસ બનાવેલો ભરૂચ વેલફેર ખાતે ખૂબ જ મોટી દુર્ઘટના થઈ છે, જેમાં આઈસીયુમાં લગભગ 12 અને 2 નર્સ એવી રીતે લગભગ 14 સ્ટાફના લોકો પ્રાથમિક તબક્કે એવા સમાચાર છે કે 14 લોકોનું મૃત્યુ થયું છે। પ્રશાસન દ્વારા ત્યાં ગાડી જે પ્રકારે મદદ થતી હોય એ પ્રકારે મદદ થઈ રહેલી છે। લગભગ 25-30 એમ્બ્યુલન્સો અહીંયા કામે લાગી ગઈ હતી, એના પેશન્ટોને વાગરા જંબુસર સિવિલ જે જગ્યા પર જે પેશન્ટને જે રીતે લઈ જવામાં આવે એ રીતે લઈ જવામાં આવેલા છે। આ જે દુર્ઘટના થઈ છે અને જે ઘટના બની છે એ ખૂબ જ કરુણ ઘટના છે। ભગવાન હિંમત આપે બધાને અને આ પરિસ્થિતિની અમે કઈ રીતે બહાર નીકળીએ એવી શક્તિ આપે। આજરોજ ભરૂચ બોમ્બે વેલફેર ખાતે લગભગ 12:45 એટલે 1:15 વાગે અચાનક આઈસીયુ વોર્ડની અંદર ઓક્સિજન સિલિન્ડરના લીકેજના કારણ આગ લાગી ગઈ અને મોટી હોનારત થઈ છે। આઈસીયુમાં લગભગ 12 પેશન્ટ્સ દાખલ હતા અને 2 નર્સ। આવું અત્યારે પ્રાથમિક જાણકારી મુજબ આ 14 લોકોના મૃત્યુ થયા છે અને હજુ પ્રશાસન અને આખી ટીમ ત્યાં લાગી છે કે બીજા કેટલા લોકોને ત્યાં ઇન્જર્ડ થયા છે, વાગ્યું છે કે બીજે દાખલ કર્યા છે। કુલ 59 લોકો લગભગ રેકોર્ડ પ્રમાણે ત્યાં આગળ દાખલ હતા, એટલે આ થવાથી આઈસીયુની અંદર જે 12 પેશન્ટ્સ હતા તે સંપૂર્ણ એમ કહી શકાય કે બળીને ખાક થઈ ગયું છે, જે વિડીયોઝની અંદર જે આપ જોઈ શકો છો। અને બીજા 2 નર્સ અને હજુ શોધખોળ ચાલુ છે। ભરૂચ સિવિલ ખાતે લગભગ 4-5 પેશન્ટ્સ લાવવામાં આવ્યા છે, 4-5 બોડી અહીંયા આવી છે અને બીજી જેને જ્યાં મળે ત્યાં જે લોકો કોવિડથી પેશન્ટ હતા લોકોએ ત્યાં એ લોકોને જે મળ્યું એ સ્કૂટર તો સ્કૂટર, ગાડી તો ગાડી કે જેમાં બેસાડીને અન્ય હોસ્પિટલોમાં ભરૂચની અંદર તો ઠીક પણ વાગરા અને જંબુસર સુધી પણ પેશન્ટોને લઈ જવામાં લોકો મદદરૂપ થયા છે। આ એક ખરેખર કરુણ ઘટના છે અને ભરૂચને એમ કહી શકાય કે આપણી પાસે શબ્દ ખૂટી પડે આ વર્ણન જ્યારે આ જોઈએ છે ત્યારે ત્યારે જે લોકોએ પોતાનો આની અંદર જીવ ગુમાવ્યો છે એને ખરેખર એને આપણે શ્રદ્ધાંજલિ આપી શકીએ, પણ આપણી પાસે હાલ કહેવા માટેના કોઈ શબ્દ નથી। પ્રશાસનથી જેટલું થાય સિવિલની અંદર જે પ્રકારે અત્યારે એક પછી એક ડેડ બોડીઝ આવી રહી છે તો એ જોતા આપણને ખ્યાલ આવે છે કે આગ કેટલી ભયંકર હશે। કેતન રાણાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ભરૂચ।